નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં આપ સૌનું સ્વાગત છે. પંજાબના અમૃતસરમાં થયેલા ટ્રેન અકસ્માતને લઈને દેશભરમાં સનસનાટી મચી જવા પામી છે. ઘટના સ્થળે થયેલા મોતના તાંડવને જોઈને બલબલાના હાજા ગગડી જાય તેવી ઘટનાની તસવીરો સામે આવી છે, જે ખૂબ જ ડરાવણી છે. વિજયાદશમી પ્રસંગે રાવણ દહન દરમિયાન સર્જાયેલી આ દુર્ઘટના બાદ ટ્રેનના પાટાના બંને બાજુ ભયાનક નજારો જોવા મળી રહ્યો છે. તસવીરો કેટલી ડરાવણી હશે તેનો અંદાજ એના પરથી જ લગાવી શકાય કે પાટાથી 150 મીટર દૂર જેટલા મૃતદેહો છે, તેના કપાયેલા અંગો પણ વિખરેલા પડ્યા છે. વિજયાદશમીના તહેવારે ગઈકાલે શુક્રવારે અમૃતસરના ચોડા બજારની નજીક રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કાર્યક્રમ રેલવે ટ્રેકની નજીક બનેલા એક મેદાનમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ તમામ લોકો રાવણ દહન કાર્યક્રમમાં એટલા તો મશગુલ બની ગયા હતા કે રેલવેના પાટા પર આવી ગયા હતા. રાવણ દહન થતા તેમાં ફટાકડાનો ભારે અવાજ અને લોકોની ચિચિયારીઓના કારણે બરાબર તે જ સમયે ત્યાંથી પસાર થતી ટ્રેનનો અવાજ તેમના હોર્ન સંભળાયા નહીં અને મોટી દુર્ઘટના ઘટી ગઈ. આ દુર્ઘટના અમૃતસર અને મનાવલા વચ્ચે ફાટક નંબર 27 નજીક ઘટી હતી. શુક્રવારે સાંજે લગભગ 7 વાગે જોડા ફાટક પાસે જાલંધરથી અમૃતસર જઈ રહેલી DMU ટ્રેન નંબર 74943 ત્યાંથી પસાર થઈ રહી હતી. ટ્રેનની ઝડપ લગભગ 100 કિલોમીટર પ્રતિ કલાકની હતી. ટ્રેનની હડફેટમાં અનેક લોકો આવી ગયા હતા અને પાટાની બંને બાજુ લગભગ 150 મીટર સુધીના અંતરમાં લાશો અને શરીરના કપાયેલા અંગો વિખરાયેલા પડ્યા છે. પંજાબના અમૃતસરમાં ધોબીકાઠ ખાતે જોરા ફાટક રેલવે ક્રોસિંગ નજીક શુક્રવારે મોડી સાંજે 6:45 કલાકે રાવણ દહન કાર્યક્રમ વખતે ગમતવાર ટ્રેન અકસ્માત સર્જાતા ઓછામાં ઓછા 60 લોકોના કરુણ મોત નિપજ્યા છે. જો હાદસા હુઆ ઉસકે બારે મેં તો ક્યું હુઆ કૈસે હુઆ કબ હુઆ ઉસ પે અભી મેં નહીં જા રહા હું, પર જો ક્રિટિકલ હૈ જિનકો અપન લોગ બચા સકતે હૈ ઇસકે લિયે મેં આયા. રાસ્તે કે અંદર ભી મેને પૂરી અપડેટ લેતા રહા ઓર મેં ઇતના હી કહે સકતા હું કે જીતને ભી લોગોને પાટ લોગ જો થે વહાં પે ઉન્હોને બહોત અચ્છા કામ કરકે હોસ્પિટલ્સ મેં પહોંચાને કા, ડોક્ટર્સ કી તરફ સે કોઈ કમી નહીં, જીતને ભી NGOs હૈ બહોત અચ્છા કામ કર રહે હૈ, ઓર જો હુઆ હૈ વો હાદસા કા બહોત દુઃખ હૈ. ઇન્ક્વાયરી જરૂર હોગી ઓર જિનકો પનિશમેન્ટ મિલની હૈ ઉનકો જરૂર મિલેગી. અકાઉન્ટેબિલિટી શુડ નોટ બી ફિક્સ્ડ, મિલની ચાહીએ ઓર અકાઉન્ટેબિલિટી ભી ફિક્સ્ડ હોગી. જોરા ફાટક રેલવે ટ્રેક થી માંડીને 30 મીટર દૂર ઉભા કરાયેલા પૂતળાનું દહન થતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. ત્યારે ફટાકડાથી બચવા માટે લોકો રેલવે ટ્રેક તરફ ભાગી રહ્યા હતા, એટલામાં પઠાણકોટથી આવતી અમૃતસર જઈ રહેલી DMU ટ્રેન પૂર ઝડપે આવતા ટ્રેક પરથી ગયેલા લોકોને અડફેટે લીધા હતા. દશેરાના તહેવાર નિમિત્તે અમૃતસર નજીક આવેલા ચોરા બજાર ખાતે રેલવે ટ્રેક નજીક રાવણ દહનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. રાવણ દહન માટે રેલવે ટ્રેક નજીકના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. રેલવે ટ્રેકથી માંડ 30 મીટર દૂર ઉભા કરાયેલા પૂતળાનું દહન શરૂ થતાં જ પૂતળાની નજીક ઉભેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ફટાકડાથી બચવા લોકો રેલવે ટ્રેક તરફ પાછા હટી રહ્યા હતા, એટલામાં પઠાણકોટથી અમૃતસર જઈ રહેલી DMU ટ્રેન નંબર 74943 પૂર ઝડપે આવી પહોંચતા ટ્રેક પર આવી ગયેલા લોકોને અડફેટે લીધા હતા. મોટી સંખ્યામાં ટ્રેક પર આવી ગયેલા લોકો આતશબાજીના અવાજમાં ધસમસતી આવી રહેલી ટ્રેન તરફ કોઈનું ધ્યાન નહોતું ગયું અને પૂરપાટ દોડી રહેલી ટ્રેને સંખ્યાબંધ લોકોને કચડી નાખ્યા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. GRPના SHO બલવીરસિંહે જણાવ્યું કે અમે રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દીધી છે. કોંગ્રેસના નેતા દ્વારા આયોજિત રાવણ દહનના કાર્યક્રમમાં પંજાબના ટુરિઝમ મંત્રી નવજોતસિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિંધુને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સ્થાનિકોનો આરોપ છે કે રાવણ દહન પહેલાં નવજોત કૌરે ભાષણ આપ્યું હતું. રાવણ દહન શરૂ થતાં જ ટ્રેન આવી અને સેંકડોને કચડીને દોડી ગઈ, પરંતુ નવજોત કૌર પોતાની કારમાં બેસીને રવાના થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે નવજોત કૌર પોતે એક ડોક્ટર છે. તેઓ ઘટના સ્થળે ઘાયલોની મદદ કરવાને બદલે નાસી છૂટ્યા હતા. લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આ વિસ્તારના ધારાસભ્ય એવા નવજોત સિદ્ધુ અહીં આવીને માફી માંગે અને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દે. વહાં પે હાદસા હુઆ ઉસકે ઠીક સામને એક ગ્રાઉન્ડ થા, ઉસ ગ્રાઉન્ડ મે રાવણ દહન હો રહા થા, જૈસે આજ દશહરા હૈ, તો વહાં પે ટ્રેક પે લોગ ખડે હોકે ઉસકો દેખ રહે થે. काफ़ी लोग खड़े होकर देख रहे थे और 1840-1845 के करीब अंधेरा भी काफ़ी हो गया था, तो वहाँ पे लैक ट्रैक पे खड़े होकर लोग देख रहे थे. तो उसी समय पहले DMU गाड़ी आई और वहाँ पे कर्व है, हल्का अंधेरा था, कर्व था,
तो शायद लोगों ने उसी समय रावण दहन भी उसी समय शुरू हुआ, तो लोगों ने शायद उसको इतनी आवाज़ जो हो रही थी उससे आवाज़ हो रही थी, रोशनी हो रही थी, शायद उस समय ध्यान नहीं दिया कि ट्रेन आ रही है और इसे दुखद हादसा हो गया। लेकिन ये कहना गलत होगा कि इसमें रेलवे किसी भी तरह से जिम्मेदार है, क्योंकि ये मेन लाइन थी, मेन लाइन में ट्रेनें चलती हैं, वहाँ पर बैठ के वो जगह वैसी नहीं है कि जहाँ लोग इकट्ठा हों और फिर देखें कोई प्रोग्राम देखें वहाँ पे, और वहाँ पे कोई स्पीड रिस्ट्रिक्शन नहीं था, दोनों तरफ लेवल क्रॉसिंग्स थे, लेवल क्रॉसिंग्स बंद थे दोनों तरफ, वो मैंड लेवल क्रॉसिंग्स हैं दोनों तरफ, इंटरलॉक्ड लेवल क्रॉसिंग्स हैं जो बंद थे उस समय, तो वो रास्ता ट्रेन जाने के लिए बना हुआ था, तो वहाँ से ट्रेन गुजरी और ये खराब हादसा हो गया। इसमें रेलवे की किसी तरह से कोई जिम्मेदारी नहीं है। आगे से ऐसा ध्यान रखा जाए कि रेलवे ट्रैक पे ऐसा कोई मेला लगता हो या कुछ, और देखिए ये रेलवे ट्रैक पे मेला नहीं था, ये नहीं, इसके साथ जो लगता होगा उस पे कुछ, जहाँ पे रावण दहन का प्रोग्राम हो रहा था उसकी सूचना ना रेलवे को किसी तरह की सूचना दी गई थी कि वहाँ पे रावण दहन हो रहा है, और हमको जिला प्रशासन से ही पता चला कि शायद उनको भी इस बात की सूचना नहीं थी, तो इसमें लोगों को अलर्ट रहना पड़ेगा कि रेलवे ट्रैक से दूर रहें, रेलवे ट्रैक पे ना चलें, रेलवे ट्रैक ट्रेस पासिंग ना करें, ये एक मुद्दा है ट्रेस पासिंग का है, बीच में ट्रैक में अगर ट्रैक अगर आपको क्रॉस करना है तो आपको लेवल क्रॉसिंग से क्रॉस करना है, बट ट्रैक पे जमावड़ा लगेगा तो। सब डिविजनल मैजिस्ट्रेट राजेश शर्माए प्रारंभिक माहिती आपતા જણાવ્યું હતું કે જોરા ફાટક નજીક દશેરાની ઉજવણી કરતા રહેલા લોકો ટ્રેને કચડી નાખતા 50 લોકોના મોત નીપજ્યા છે અને મોટી સંખ્યામાં લોકોની ઈજા પહોંચી છે। રેલવે પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું હતું કે રેલવેને રાહત અને બચાવના તાત્કાલિક પગલાં ભરી રહી છે, ત્યારે બીજી તરફ કેપ્ટન અમરેશસિંહે દુર્ઘટનાની તપાસના આદેશ કર્યા છે। બીજી તરફ નવજોત સિંધુએ જણાવ્યું હતું કે હું આ અકસ્માતથી ઘણો દુઃખી છું। પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી। તેમણે જણાવ્યું કે તમામ ઈજાગ્રસ્તોને સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે। મેં જિલ્લા સત્તાવાળાઓને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરવાના આદેશ આપી દીધા છે। રેલ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે પંજાબના અમૃતસર ખાતે યોજાયેલા ટ્રેન કરુણાંકિત અંગે સાંભળીને મને ઘણો આઘાત લાગ્યો છે। રેલવે અને સ્થાનિક સત્તાવાળા અસરગ્રસ્ત લોકોને મદદ કરે, હું મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવું છું। પીએમ મોદીએ કરુણાતા પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે અમૃતસરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાથી હું અત્યંત દુઃખી છું, આ કરુણાંતિકા હૃદય હચમચાવી નાખે તેવી છે। હું મૃતકોના પરિવારને દિલાસો પાઠવું છું અને ઈજાગ્રસ્તોને ઝડપથી તંદુરસ્તી પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના કરું છું। કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પંજાબનો ટ્રેન અકસ્માત આઘાતજનક છે, હું રાજ્ય સરકાર અને કોંગ્રેસના કાર્યકરોને તાત્કાલિક રાહત કાર્યમાં જોડાઈ જવા અપીલ કરું છું, મૃતકોના પરિવારજનોને મારી દિલસોજી, ઘાયલો ઝડપથી સાજાપણું પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના। કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે પંજાબમાં દશેરાની ઉજવણી દરમિયાન સર્જાયેલી ટ્રેન કરુણાંતિકા દરમિયાન ગુમાવેલા જીવનોને પીડા માટે મારી પાસે શબ્દો નથી, હું મૃતકોના પરિવારજનોને દિલાસો પાઠવું છું અને ઈજાગ્રસ્તો માટે મારી પાસે પ્રાર્થના છે। हमारे पास जो डेड बॉडी आई है उसकी गिनती 40 है टोटल, और इसके अलावा जो इंजर्ड है 51 पेशेंट जहां आए थे उसमें 8 पेशेंट अभी एडमिट हैं और बाकी के मेडिकल कॉलेज में रेफर किया है। इसके अलावा मेडिकल कॉलेज में डायरेक्टली भी पेशेंट काफ़ी गए, वहां भी 20 के आसपास डेड बॉडीज है, टोटल 60 के आसपास जरिए डेड बॉडीज है जरिए मेडिकल कॉलेज में और डिस्ट्रिक्ट हॉस्पिटल में, टोटल ला के 60 के आसपास हो गई। इंजर्ड जो है हमारे हॉस्पिटल में 51 आए थे। मेडिकल अरेंजमेंट हमारे पास पूरे हैं, सारे 3 जिलों के डॉक्टर हमारे पास बैठे हुए हैं, जहां हमारे पास गाड़ियां भी पूरी है, पूरी ट्रीटमेंट जो है हम फ्री कर रहे हैं। हमारी मेडिकल रिलीफ वैन वहां पहुंच गई है और भी डॉक्टर्स और बाकी मदद के लिए जो लोग हैं उनके लिए हम इंतजाम किए हैं, वो लोग भी यहां से रवाना हो रहे हैं, मैं स्वयं मौके पर पहुंच रहा हूं। रेलवे को कॉम्पनसेशन कुछ देने नहीं, अभी तो इस तरह का कोई निर्णय नहीं हुआ है। आपको जैसे मालूम है कि रेलवे ट्रैक के बगल में कोई जगह थी जहां दशहरा का आयोजन हुआ था और रावण जब जला है तो उसमें से क्रैकर्स की आवाज़ आने लगी, जिसके कारण भगदड़ मची और लोग ट्रैक पर आ गए। मुझे लगता है कि क्रैकर्स की आवाज़ के कारण शायद ट्रेन की आवाज़ लोग नहीं सुन सके और ये दुर्भाग्यपूर्ण हादसा हुआ है। पंजाब सरकार ने दुर्घटना ने लेने राजकीय शोक जाहिर करियो छे, जिते शनिवार राज्य भर में स्कूल अने कॉलेजों ने ऑफिसों बंद रहेशे।
તે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મૃતકના પરિવાર માટે 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તો માટે 50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મૃતક પરિવારો માટે 5 લાખ રૂપિયા વળતર અને ઇજાગ્રસ્તોને ફ્રી સારવાર કરવાની જાહેરાત કરી છે. તે સાથે જ તેમણે જણાવ્યું છે કે જિલ્લા પ્રશાસને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે અને પરિસ્થિતિ પર નજર રાખવા માટે તેઓ પોતે અમૃતસર જઈ રહ્યા છે. મળેલી જાણકારી મુજબ અમૃતસરમાં રેલવે ટ્રેક પાસે રાવણ દહન કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તે દરમિયાન ઘણા લોકો ટ્રેનના ટ્રેક પર ઊભા રહી રાવણ દહન જોઈ રહ્યા હતા. તેવામાં જ અચાનક ટ્રેન આવી જતાં ઘણા બધા લોકો તેની અડફેટે ચડી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેન પઠાણકોટથી અમૃતસર જઈ રહી હતી. અમૃતસરના જોડા ફાટક પાસે દશેરાનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો હતો, જે સમયે પૂતળામાં આગ લગાવવામાં આવી તે સમયે દોડધામ વચ્ચે લોકો રેલવે ટ્રેક પર આવી ગયા હતા. આ સમયે જ રેલવે આવી ગઈ અને તેને કારણે સેંકડો લોકો જેના કારણે અનેક લોકોની ટ્રેન સાથે ટક્કર થઈ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો આ સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.